પાઉભાજીનો સ્વાદ બહુ સરસ છે. અમને તો ટેસ્ટની ખબર હોવી જ જોઈએ. સરસ મજાની ભાજી તૈયાર થઈ રહી છે. 2 મિનિટમાં તમે લઈ જઈ શકો. તમારે અહીંયા વેટ કરવો ના પડે. કેટલા વર્ષથી તમે કામ કરો? 4 વર્ષ. 4 વર્ષ. કોઈ દિવસ એકવાર કૃષ્ણામાં મુલાકાત લેવી જરૂર લેવી જોઈએ. તો પહેલું અત્યારે આપણે આવી ગયા છીએ ઊંઝામાં કૃષ્ણા પાઉભાજી અને ચાઇનીઝવાળા જોડે. તો અત્યારે તમે બહુ બધું નાસ્તા અને જમવાનું બહુ કર્યું, પણ આજે હું તમને ફાસ્ટફૂડનો ટેસ્ટ કરાવીશ. અને ઊંઝામાં પ્રખ્યાત એવી કૃષ્ણા જે ફાસ્ટફૂડની દુકાન છે ત્યાં આપણે જઈએ અને બધી આઈટમોના રિવ્યૂ કરીએ અને જાણીએ કે કેવી બધી આઈટમો છે, અને જઈએ અને ઓનરને પણ પૂછીએ. તો ચલો જઈએ. હેમંતભાઈ શું બનાવી રહ્યા છો? પાઉભાજી. પાઉભાજી સરસ લાગે છે એમ તો. ટેસ્ટ જોરદાર આવશે. કેટલા વર્ષથી કામ કરો છો? હું 2-3 વર્ષથી. 2-3 વર્ષથી. મારી જોડે છે કૃષ્ણા ફાસ્ટફૂડના ઓનર. સાહેબ તમારું નામ શું છે? લખારા જીતેશ. લખારા જીતેશ. તમે ક્યાંના રહેવાસી છો? મૂળ આમ રાજસ્થાન, પણ મારો જન્મ અહીંનો જ છે. ભણતરને અહીંયા જ પૂરું કર્યું. અહીંયા જ પૂરું કરીને પછી અહીંયા પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો. સરસ. તો કૃષ્ણા ફાસ્ટફૂડમાં તમે કઈ કઈ આઈટમ સેલ કરો છો? અહીંયા અમારે પાઉભાજી, જનરલી પાઉભાજી જાય છે. બીજી આઈટમ છે ચાઇનીઝમાં, છે મંચુરિયન રાઈસ છે, નૂડલ્સ છે, ચાઇનીઝ બ્રેડ છે, પુલાવ છે, પછી ઢોસા છે, પિઝા સેન્ડવિચ, બર્ગર, પનાની, ગાર્લિક બ્રેડ છે, દાબેલી વડાપાઉં છે, સ્નેક્સમાં. મતલબ ઓલ પ્રકારનું ફાસ્ટફૂડ અહીંયા મળી રહેશે. અને આ એક્ઝેક્ટ તમે એકવાર લોકેશન કહી દો, આ કઈ જગ્યા કહેવાય? પૂનમ, પૂનમ કોમ્પ્લેક્સની સામે, યુનિયન બેંકની બાજુ. પૂનમ કોમ્પ્લેક્સની સામે, સ્ટેશન રોડ, મેન સ્ટેશન રોડ, ઊંઝામાં. પૂનમ કોમ્પ્લેક્સની સામે અને યુનિયન બેંકની પાસે તમને આ કૃષ્ણા ફાસ્ટફૂડવાળા આવેલા છે. અને કેટલા વાગે આ દુકાન તમારી શરૂ થાય? 3 વાગે. 3 થી 11 નો ટાઈમ. બપોરે 3 થી 11 વાગ્યા સુધીમાં તમે અહીંયા આવીને ફાસ્ટફૂડ ખાવાની ઈચ્છા થયું હોય તો તમે ખાઈ શકો છો. કે કેટલા વર્ષથી તમારી આ દુકાન અહીંયા છે? અમારે મેન દુકાન છે, બસ સ્ટેન્ડમાં છે. સંતોષ દાબેલી કરીને ચાલે છે. સંતોષ દાબેલી અહીંયા ઊંઝામાં 35 વર્ષ. અહીંયા બજારમાં અમને કર્યાના 8 વર્ષ થઈ ગયા. 8 વર્ષ થયા. તો તમે ઢોસા બનાવો છો તો એમાં કઈ વેરાયટી ખરી? ના, અમારે મદ્રાસી ઢોસા ચાલે. મદ્રાસી ઢોસા, તવા ઢોસા. તવા ઢોસા. પછી પિઝામાં? પિઝામાં ઇટાલિયન પિઝા છે, વેજ પિઝા છે, ડબલ ચીઝ પિઝા, માર્ગેરિટા છે, ગ્રીડ ચીઝ પિઝા છે. અચ્છા, બે તમે તૈયાર લાવતા છો અહીંયા? તૈયાર. ઓકે, બરાબર. પછી સેન્ડવિચ ને બધું? હા, સેન્ડવિચમાં દરેક વેરાયટી છે. દરેક 2 લેયર 3 લેયર ક્લબ સેન્ડવિચ. બરાબર. પછી અહીંયા પાર્સલ તમારે કરવું હોય તો તમે પાર્સલ બી કરી? હા, પાર્સલ સુવિધા બી છે. પાર્સલ સુવિધા પણ છે. તો પાર્સલ સુવિધા પણ છે. અને ઓર્ડર લેવો હોય? હા, ફોન પર. અમે કસ્ટમરનો ટાઈમ ના પકડે એના માટે શું, અમારો પોતાનો નંબર આપેલો છે. બરાબર. એમના પ્રેફરથી એ કોલ કરી અહીંયા પોતાની પ્રોડક્ટ લઈ જઈ શકે છે. એટલે એ કોલ કરીને તમને પહેલા કહી દે. હા, ઓર્ડર, ઓર્ડર તમારો તૈયાર થઈ જાય, ઓર્ડર કન્ફર્મ થઈ જાય, એટલે તમે આઈ લઈ જઈ શકો. 2 મિનિટમાં તમે લઈ જઈ શકો. તમારે અહીંયા વેટ કરવો ના પડે. અને તમારે જમવું હોય તો અંદર તમને દેખાડીશ. બેસવાની પણ વ્યવસ્થા સારી છે. ચલો મારી સાથે. કેટલા વર્ષથી તમે કામ કરો? 4 વર્ષ. 4 વર્ષ. આ શું બનાવી રહ્યો? મંચુરિયન. મંચુરિયન. મંચુરિયન ડ્રાય. ઢોસા. કેવા લાગ્યા? એમનો ટેસ્ટ કેવો છે? જોરદાર છે ટેસ્ટ.
ખાવા આવવું જોઈએ કોઈ દિવસ એકવાર કૃષ્ણામાં મુલાકાત લેવી જરૂર લેવી જોઈએ બહુ મસ્ત બનાવે તમને કેવા લાગે ભાઈ બહુ સરસ આપણે જેમ બહાર નીકળતા ડોમિનોઝમાં જાડો જાડો હોય એવો નથી આમાં એકદમ ગરમ અને પતલો બેઝ રાખવામાં આવે છે અને ટેસ્ટ પણ સારો છે આરતી તું પણ ટેસ્ટ કરી રિવ્યુ આપજે બહુ સરસ ટેસ્ટ છે નોર્મલી આપણે જે પીઝા ખાતા હોય એવો ટેસ્ટ છે કેટલા સમયથી આવો છો સમથિંગ 4-5 વર્ષથી તો રોજ આવો એટલે રેગ્યુલર હા વીકમાં એકવાર વીકમાં એક વખત વીકમાં એકવાર રેગ્યુલર આવે છે તો અમને તો ટેસ્ટની ખબર હોવી જ જોઈએ તો તમે અત્યારે પાઉભાજી ખો છો કેવી લાગે છે ટેસ્ટમાં સૌથી બેસ્ટ વસ્તુ છે અને એવું ખરું કેમ પાઉભાજીનો ટેસ્ટ બદલાય તમે ના કન્ટિન્યુ એને જ સરસ સારું કહેવાય પાઉભાજીનો ટેસ્ટ એકનો એક જ આવે છે અને બીજી પણ આઇટમો એમની જનરલી અમે મંચુરિયન પણ ખાતા હોઈએ છીએ પણ એનો પણ ટેસ્ટ એના એ જ ટેસ્ટ સરસ કન્ટિન્યુ એક જ ધારી વસ્તુ બની જાય તો એવું નહીં કે આજે આ તો અઠવાડિયા પછી આવીએ તો ટેસ્ટ બદલાય એવું નહીં બરાબર